બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં રાશન કાર્ડ ધારકોના સરકારી રાશનને બારોબાર ચાવ કરી જવાના રાજ્યવ્યાપી કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગતરોજ પર્દાફાશ કર્યો હતો, ત્યારે બનાસકાંઠા પુરવઠા વિભાગે પણ હવે આળસ ખંખેરી તપાસ હાથ ધરી છે. સસ્તા અનાજની દુકાનોનું રાશન બારોબાર ચાવ કરી જવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં બનાસકાંઠા સહિત રાજ્યના 49 શખ્સો વિરુદ્ધ છેતરપિંડી આચરવા અને વિશ્વાસઘાત કરવા અંગે ગુનો દાખલ કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 શખ્સોની 1,62,000 મુદ્દામાલ સાથે અટકાયત કરી છે, જ્યારે બાકીના 41 આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગે પણ હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લાના સસ્તા અનાજના 20 દુકાનદારો સામે ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે પુરવઠા વિભાગે 10 ટીમો બનાવી તેઓની સામે તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આધાર બેઝ સોફ્ટવેર અમારું હોય છે એના આધારે કેટલાક લોકોએ સોફ્ટવેર બનાવી આધારથી સ્કેનિંગ કરી અને અનાજનો જથ્થો સગે વગે કરવાની ફરિયાદ દાખલ થયેલી છે, જેના આધારે જિલ્લાના અત્યારે FIRમાં 20 દુકાનદારના નામ છે. જિલ્લાની અલગ અલગ 10 ટીમો બનાવી અત્યારે દુકાનોની તપાસણી ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ અત્યારે ચાલુ છે, આમાં વધુ વિગતો અમે ક્રાઇમ બ્રાન્ચ પાસે માગેલી છે. અત્યારે જે નામ છે તમામના દુકાનદારોનું 1 વર્ષનું 100% ક્રોસ કરવામાં આવશે. જે દુકાનદારના ત્યાંથી રેશન કાર્ડ ધારક હશે, જેણે આધારથી જથ્થો મેળવ્યો છે, એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે અને કેટલી ઊંચાપત છે તપાસ દરમિયાન ખબર પડશે અને ત્યારબાદ એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ દુકાનોમાં છેલ્લા 1 વર્ષમાં વિતરણ થયેલા રાશનની ક્રોસ ઇન્ક્વાયરી કરાશે અને રેશનધારકોની પૂછપરછ કરી કેટલી ઊંચાપત કરાઈ છે તે શોધી કાઢી તેઓની સામે શિક્ષાત્મક પગલાં ભરવાનું રટણ પુરવઠા અધિકારીઓએ કર્યું હતું.